ઓફ વડોદરા. વોર્ડ નંબર 14માં આવેલ ખાટકી વાડમાં છેલ્લા 2-3 મહિનાથી ઉભરાતી ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે, ત્યારે આ સમસ્યાને લઈને સામાજિક કાર્યકર દ્વારા વડોદરા મહાનગર સેવા સદન ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વિસ્તારના સામાજિક કાર્યકર તથા એડવોકેટ જુનેદ સૈયદની આગેવાનીમાં સ્થાનિકોએ અનેકવાર કોર્પોરેશન તેમજ બોર્ડના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે. તેઓ ફક્ત અને ફક્ત સળિયા નાખીને જતા રહે છે, પરંતુ પરિસ્થિતિ એની એ જ રહેતી હોવાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. કોર્પોરેશન તરફથી કાયમી કોઈ પણ નિકાલ લાવવામાં આવ્યો નથી, જેથી સ્થાનિકોએ આજે કોર્પોરેશનમાં અધિકારીઓને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. એડવોકેટ જુનેદ સૈયદે જણાવ્યું હતું કે આ સમસ્યાના નિરાકરણને લાવવા માટે અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેનું નિરાકરણ લાવવામાં આવતું નથી, જેથી વડોદરા મહાનગર સેવા સદનમાં એડવોકેટ જુનેદ સૈયદની આગેવાનીમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખાટકીવાડા મોગલવાડા પ્રેસ મોલના ઘોસિયા મચી ગયો. કેટલા વખત થી છે? લગભગ 2 મહિને છે. તમે આ શું છે? જે મચી છે ઘોસિયા મચી છે. તમને આવા જવાની તકલીફ પડે છે? બહુ તકલીફ પડ રહી હૈ. નહીં તકલીફ પડ રહી હૈ કે કુછ કહેને કી બાત નહીં. તમે કોઈ રજૂઆત કરેલી? હા, રજૂઆત તો બાર બાર કરી હૈ. વો આકે સાફ કર જાતે હૈ ઓર સીધા માર કે ચલે જાતે હૈ. વો સાફ ભી કર જાતે હૈ ફિર બાદ મેં એસા નહીં જૈસા થા એસા હી હો જાતા હૈ. એટલે સમસ્યાઓ નિરાકરણ નહીં આવતું? નહીં.